भरूच शहर सी डिविजन पोलिस स्टेशन में व्याजखोर विरुद्ध 3 થી વધુ ફરિયાદ ગત રોજ સાંજે ચાવજ ગામમાં રહેતા અક્ષય રમેશ ધોળ જે રિક્ષા ચલાવી પોતાનું ઘર ગુજરાન ચલાવતો હોય તેમણે કોઈક અંગત કારણસર વ્યાજે રૂપિયા લીધા હતા। વ્યાજ આપનાર રમેશ મોદી તથા સુરેશ ભીકા પરમાર જેવા ભરૂચના જ હોય આ લોકો વારંવાર એને ફોન કરી માનસિક ત્રાસ આપતા હતા અને બળજબરીપૂર્વક એના કાકાનું મકાન માર્ગે કરી લેતા હતા। આ ભોગ બનનારની પાસેથી વારંવાર ઉઘરાણી કરતા હતા। અવારનવાર ધમકી પણ આપી તેમને માનસિક ત્રાસ આપતા હોવાનું પણ સામે આવ્યું છે, જેનાથી ભોગ બનનાર પોતાનું જીવન ટૂંકાવવા માટે પ્રયાસ કર્યો હતો। તે સમયે ઘરના લોકોએ બૂમ બરાડા કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને આ હકીકત જાણ જ્યારે ગામના આગેવાનો વ્યક્તિને થઈ ત્યારબાદ ફરિયાદી તથા ગામના આગેવાનોએ પોલીસને હકીકતથી વાકેફ કરતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોકોની જે વ્યાજખોરો છે તેમની અટકાયત કરવામાં આવી। તેમની સામે કલમ 33, 3, 40.42A, 42B તથા 384 જેવી કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગૃહ વિભાગ તરફથી અને ડીજી સાહેબ તરફથી મળેલી સૂચનાના આધારે વ્યાજખોરો ઉપર કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા ખાતે પણ ખોટી રીતના એ લાયસન્સ વગર નાણાં ધીરધાર કરનારા અને વધુ વ્યાજ જે નાણાં આપે છે અને એમને ભોગ બનાવે છે એ મુહિમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં ટોટલ 4 ગુના દાખલ થયા છે, જેમાં ભરૂચ સી ડિવિઝનમાં 3 ગુના અને અંકલેશ્વર એ ડિવિઝન ખાતે 1 ગુનો દાખલ થયેલો છે। ટોટલ 7 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, 5 આરોપીઓને પોલીસે ડિટેઇન કર્યા છે। સાથે સાથે એક વરના ગાડી જે ભોગ બનનાર પાસેથી જબરદસ્તીથી વ્યાજના બદલામાં લઈ લેવામાં આવેલી હતી, આ ઉપરાંત અન્ય વ્યાજને લગતી જે ડિટેલ સાથેની વધુ 10 થી 10% જેટલું મહિને વ્યાજ એટલા સાથેની જે ડાયરીઓ છે એ ડાયરીઓ પણ મળી આવી છે અને એના આધારે અન્ય ભોગ બનનારની પણ તપાસ કરી જો એ સામે ન આવતા હોય અને એમની સાથે ખોટી રીતના બળજબરીપૂર્વક જો લખાવી લેવામાં આવ્યું હોય કે ચેક લખાવી લેવામાં આવ્યા હોય કે અન્ય કોઈ પણ પ્રોપર્ટી લખાવી લેવામાં આવી હોય તો એ બાબતે નાણાં ધીરધાર એક્ટ હેઠળ 2011 એના હેઠળ સાથે સાથે IPCની સેક્શન હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે। અમે તમામને અપીલ કરીએ છીએ કે આ રીતના વ્યાજખોરીના ચુંગાલમાંથી પોલીસ તમારી માટે સતર્ક છે અને તમને બચાવશે અને સાચી ફરિયાદો છે અને એની આખી વ્યવસ્થિત તપાસ કરીને એમની રિકવરી પણ કરીને એને ન્યાય અપાવશે। અઝર પઠાણ, સત્ય ડે ન્યૂઝ, ભરૂચ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। સત્યડે.com આઝાદી સમાચારોની।